पापा नो बर्थडे। घना समय पहला एक शहर मा स्नेहा नामनी 6 वर्षनी बाळकी पोताना मम्मी पापा साथे रहती थी। स्नेहा ना पप्पा एने खूब ज प्रेम करता था। एक दरेक वर्षे एना जन्मदिन पर एने खूब ज मोटी अने सरस गिफ्ट आपता था। हैप्पी बर्थडे स्नेहा बेटा। थैंक यू पापा। अने आ वखते स्नेहा पण एना पप्पा ने एमना बर्थडे पर एक सरस मजानी गिफ्ट आपवा मांगती थी। आ वखते हूँ पण पापा ने बहुत सारी गिफ्ट आपीस। आ विचारी ने स्नेहा पोताना रूम मा गई। एने पोतानु पिगी बैंक खोल्यू तो एमा बहुत ओछा पैसा हता। मैं तो थोड़ा दिवस पहला बधा पैसा थी मारा माटे गुड़िया ले लीधी। हवे हूँ पप्पा माटे सारे गिफ्ट केवी रीते लईश। आ विचारी ने स्नेहा उदास थई गई। पछी कंईक विचारी ने ए पोतानी मम्मी पासे गई अने कह्यू, मम्मी मने थोड़ा पैसा आपने, मने पप्पा माटे बहु सारी गिफ्ट लेवी छे। तो तू पप्पा ना पैसे थी पप्पा माटे ज गिफ्ट लेवा मांगे छे। हाँ तो हजी शू करी शकू छू, हूँ तो बहु नानी छू, हूँ पप्पा ने गिफ्ट देवा माटे पैसा क्यांथी लावीश। आपड़ा पापा ने गिफ्ट देवा माटे पैसा नी जरूर नहीं पड़े, तू एमने प्रेम थी जे आपीस एमने बहु गमसे। आ कहीने मम्मी त्यांथी चाली गई। थोड़ा समय माटे स्नेहा त्यां उभी उभी कई विचारवा लागी। त्यारे ज एने एक विचार आव्यो। ए दौड़ता दौड़ता स्टोर रूम मा गई। एने आसपास जोयू तो एने घणा बधा खाली बॉक्सेस दिखाया। એમાંથી એણે સૌથી મોટું બોક્સ ઉપાડ્યું અને પોતાના રૂમ તરફ જવા લાગી। પછી એણે એ મોટા બોક્સને એક ગોલ્ડન પેપરથી રેપ કર્યું। બીજે દિવસે પપ્પાના જન્મદિવસે સવારે સવારે સ્નેહા પપ્પાની પાસે ગઈ અને એમને એ રેપ બોક્સ આપતા આપતા કહ્યું, હેપી બર્થડે પાપા। આટલી મોટી ગિફ્ટ જોઈને પપ્પા ખૂબ ખુશ થયા અને વિચારવા લાગ્યા કે આટલા મોટા બોક્સમાં સ્નેહા એમને માટે શું લાવી હશે। તું મારા બર્થડે પર મારા માટે આવડું મોટો ગિફ્ટ લાવી, એટલા મોટા બોક્સમાં શું થઈ શકે, તમે એકવાર ખોલીને તો જુઓ। સ્નેહાના આમ કહેવા પર પપ્પાએ બોક્સ ખૂબ જ પ્રેમથી ખોલ્યું। પણ પછી જ્યારે પપ્પાએ બોક્સ ખોલ્યું ત્યારે એમણે જોયું કે બોક્સમાં કંઈ જ નહોતું, બોક્સ પૂરેપૂરું ખાલી હતું। આ શું છે, આ બોક્સ તો ખાલી છે। ના પાપા તમે એકવાર બરાબરથી જુઓ, મેં આમાં બહુ બધી કેસીસ બ્લો કરી છે। આ સાંભળીને પપ્પા ખૂબ જ ખુશ થયા। થેન્ક યુ બેટા, આટલો સારો ગિફ્ટ મને આજ સુધી કોઈએ નથી આપ્યો। આ કહીને પપ્પાએ સ્નેહાને ગળે લગાડી દીધી। આ રીતે સ્નેહાએ પપ્પાને એમના બર્થડે પર એક સરસ મજાની ગિફ્ટ પણ આપી દીધી અને એ એક સરસ ગિફ્ટનો મતલબ પણ સમજી ગઈ। પેન્સિલનો કમાલ। એક દિવસ ચેતનની સ્કૂલમાં જાદુનો ખેલ થયો। જાદુગરે બહુ સરસ સરસ જાદુ દેખાડ્યા। બધા બાળકો જાદુ જોઈને ચકિત રહી ગયા। જાદુના ખેલ પછી જ્યારે બધા ઘરે જતા હતા ત્યારે ચેતનને સ્ટેજની પાસે કંઈક ચમકતી વસ્તુ દેખાઈ ગઈ। એણે નજીક જઈને જોયું। અરે વાહ, કેટલી સરસ પેન્સિલ છે। ચેતને એ પેન્સિલ ઉઠાવી લીધી અને પોતાના ઘરે ચાલી ગયો। આગલે દિવસે રવિવાર હતો। ચેતનની માએ એને હોમવર્ક કરવા માટે કહ્યું, ચેતન બેટા સ્કૂલનું બહુ હોમવર્ક છે, ટીવી પછી જોજે, પહેલા હોમવર્ક પતાવી લે। મમ્મી થોડી વાર હજી, બસ જરા પણ નહીં, પહેલા હોમવર્ક। ચેતન ચીડાઈને ઊભો થયો અને પોતાની ચોપડીઓ કાઢીને ભણવા બેસી ગયો। એણે પોતાના કંપસમાંથી એ જ પેલી ચમકતી પેન્સિલ કાઢી। ચાલો આજે આનાથી હોમવર્ક કરું છું। જેવી લખવા માટે એણે પેન્સિલને પેપર પર મૂકી, પેન્સિલ ગોળ ગોળ ફરવા માંડી અને એના હાથમાંથી છૂટી ગઈ। પોતાની મેળે પેન્સિલ પેપર પર ચાલવા માંડી। ચેતનને કંઈ સમજ ના પડી। આ શું? થોડીક સેકન્ડ્સમાં ચેતને બધા જ આન્સર્સ મેચ કર્યા, બધા જ સાચા હતા। આ પેન્સિલે તો બધા જવાબ સાચા લખ્યા છે અને હેન્ડરાઇટિંગ પણ મારા જેવી જ છે। ત્યારે જ
પેન્સિલે પેપર પર ફરીથી કંઈક લખ્યું. ઓહ, તો આ એક જાદુઈ પેન્સિલ છે. હવે બહુ મજા આવશે. ચેતને ફટાફટ એ પેન્સિલની મદદથી બધું જ હોમવર્ક ફિનિશ કરી નાખ્યું. મમ્મી, મારું હોમવર્ક થઈ ગયું. હવે હું ટીવી જોઉં છું. આટલું જલ્દી? હા મમ્મી, તમે ચેક કરી લો. માએ ચેક કર્યું. હોમવર્ક પતી ગયું હતું. એ પણ વિચારતી રહી ગઈ, પણ કશું જ ના બોલી શકી. ચેતન મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યો હતો. અરે વાહ, આટલું જલ્દી પતાવી લીધું. વેરી ગુડ. ચેતન સ્કૂલમાં પણ જાદુઈ પેન્સિલની મદદથી બધાથી પહેલા ટીચરને બધું જ સાચી સાચું લખીને બતાવતો હતો. આ બધા વર્ડ્સનો અર્થ લખો. ચેતને મેજિકલ પેન્સિલની મદદથી સૌથી પહેલા જવાબો લખી નાખ્યા. પણ એની એક મિત્ર વાની આ બધું જોઈ લે છે. મેં લખી લીધું ટીચરજી. ટીચર બહુ ખુશ થઈ ગયા. વેરી ગુડ ચેતન. સ્કૂલ પત્યા બાદ વાની ચેતન પાસે આવી અને જાદુઈ પેન્સિલ વિશે વાત કરવા માંડી. ચેતન, આ પેન્સિલ જાદુગર અંકલની છે. બધાના જવા પછી એ પેન્સિલને ગોતી રહ્યા હતા. તું એમને આ પેન્સિલ આપી દે. અરે, આમ કેમ પાછી આપી દઉં? આ તો મારા બહુ કામની છે. ચેતને વાનીની એક પણ વાત ન માની. ચેતન એ પેન્સિલથી રોજ બધું સ્કૂલ વર્ક અને હોમવર્ક કરાવવા માંડ્યો. સ્કૂલમાં ચેતનના ખૂબ વખાણ થવા લાગ્યા. ચેતન બહુ જ સારું ભણે છે. બધું સરસ અને ફટાફટ લખે છે. ચેતન એની પેન્સિલથી ખૂબ જ ખુશ હતો. ધીરે ધીરે સ્કૂલમાં પરીક્ષાનો ટાઈમ આવી ગયો. પરીક્ષાના એક દિવસ પહેલા જ્યારે ચેતન સૂઈ ગયો ત્યારે એની માં એની બેગ પેક કરવા માંડી. અરે, આ તો સૂઈ ગયો. કાલે પરીક્ષા છે. એની પાસે પેન્સિલ અને રબર છે કે નહીં? માએ જોયું કે ચેતનના કંપાસમાં બસ એ એક જ ચમકીલી પેન્સિલ હતી અને એ પણ બહુ જ નાની થઈ ગઈ હતી. અરે, પરીક્ષામાં આટલી નાની પેન્સિલથી કઈ રીતે લખશે? રાઇટિંગ પણ સારી નહીં આવે. હું એને નવી પેન્સિલ આપી દઉં છું. અને માએ એ જાદુઈ પેન્સિલને ખરાબ પેન્સિલના ડબ્બામાં મૂકી દીધી અને ચેતનને એક નવી પેન્સિલ કંપાસમાં મૂકી આપી. બીજા દિવસે સવાર સવારમાં ચેતન નાસ્તો કરીને પરીક્ષા માટે નીકળતો હતો. મમ્મી, મારો કંપાસ. આલે, અને પરીક્ષામાં બધું જ સારી રીતે અને ધ્યાનથી કરીને આવજે. હા મમ્મી, ચિંતા નહીં કર, મને બધું આવડે છે. સ્કૂલમાં જેવું પ્રશ્નપત્ર મળ્યું ચેતને વાંચ્યા વગર જ ઉત્તર પુસ્તિકા કાઢી અને કંપાસ ખોલ્યો. કંપાસ ખોલતા જ એના હોશ ઉડી ગયા. જાદુઈ પેન્સિલની જગ્યાએ નવી પેન્સિલ હતી. આ કેવી રીતે થઈ ગયું? મારી પેન્સિલ ક્યાં ગઈ? હવે શું કરું? ચેતનના તો પગની નીચેથી જમીન જ સરકી ગઈ હતી. એને સમજાતું નહોતું કે શું કરવું. એને એક પણ પ્રશ્નનો જવાબ નહોતો આવડતો. એણે ભણવાનું તો લગભગ છોડી જ દીધું હતું. હવે એને એની ભૂલનો પછતાવો થતો હતો અને એ રડવા લાગ્યો. શું થયું ચેતન? શું કામ રોય છે? ચેતને રડતા રડતા ટીચરને આખી વાત સમજાવી. મને એક પણ સવાલનો જવાબ નથી આવડતો. હું એક જાદુઈ પેન્સિલની મદદથી બધું બરાબર કરી રહ્યો હતો. મારી પેન્સિલ ખોવાઈ ગઈ છે. હવે હું કંઈ જ નથી લખી શકતો. ટીચર ખૂબ ગુસ્સે થઈ ગયા. શું તને કાંઈ નથી આવડતું? મને તારી મમ્મી અને પ્રિન્સિપલ સાથે વાત કરવી પડશે. ચેતનની માને બોલાવવામાં આવી અને પ્રિન્સિપલની સાથે એમની વાતચીત થઈ. ચેતને બધાથી માફી માંગી. મને માફ કરી દો. હું આગળથી ક્યારેય આવી ભૂલ નહીં કરું. ઠીક છે, અમે તને એક હજી મોકો આપશું. તું આ વારું પેપર પાછું દઈ શકે છે, પણ બધી પરીક્ષા થઈ ગયા પછી. થેન્ક યુ સર. એ દિવસે ચેતનને એક વાત સમજાઈ ગઈ કે ક્યારે પણ કોઈ પણ વસ્તુનો દુરુપયોગ ન કરવો જોઈએ, નહીં તો આપણે કોઈક બહુ મોટા નુકસાનમાં ફસાઈ શકીએ છીએ. ત્યારબાદ ચેતને એ જાદુઈ પેન્સિલ જાદુગરને પાછી આપી દીધી અને ત્યાર પછી કોઈની પણ વસ્તુને ચોરી છુપે પોતાની પાસે ન રાખવાના સમ લીધા. આભાર. હું આને ક્યારનો શોધતો હતો? મને માફ કરી દો. હવે હું ક્યારેય કોઈની વસ્તુ વગર પૂછે મારી પાસે નહીં રાખું.